वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप शीखीशू धोरण चार विषय अंग्रेजी। तो अंग्रेजी में आप प्रश्न आठ सुधी जो गया, हमें जो स्वपोथी में प्रश्न नौ। अँ आपेलू है रीड द स्टोरी एंड राइट द आंसर, एट्ले कि स्टोरी एट्ले कि वार्ता, राइट एंड द आंसर एट्ले कि वार्ता वाँचो अने जवाब लखो। अँ आपेलू है अ फ्रॉग खाली जगह, अ माउस एंड आंट एंड अ लेडी बग वेंट फॉर अ वॉक, बराबर। એટલે કે માઉસ એટલે કે ઉંદર, કીડી, લેડી બગ, વેન્ટ ફ્રોગ અ વોલ્ક, એટલે કે આ લોકોની સાથે અને દેડકાની સાથે બીજું કોણ ચાલીને જતું, બર્ડ એટલે પક્ષી કે ચીક, તો કોણ ચાલીને જતું હતું, તો કે અ ચીક, તો ચીક એટલે થશે પીલું, તો એમની સાથે ઉંદર, કીડી, માકડ બધા જ ફરવા જતા હતા, એટલે ચીક આવશે જવાબ। બીજા નંબર પર ધે કેમ ટુ ધ ખાલી જગ્યા, પોન્ડ કે રિવર, રિવર બેન્ક, બરાબર, એટલે કે તેઓ લોકો ક્યાં જતા હતા, તો બાળમિત્રો તેઓ રિવર બેન્ક એટલે કે તેઓ બધા દરિયા કિનારા બાજુ જતા હતા, એટલે કે એક નદી પાસે આવતા હતા। તો ધે કેમ ટુ ધ ખાલી જગ્યા એટલે કે તેઓ ક્યાં આવ્યા, તો આવશે રિવર બેન્ક એટલે કે નદીના કિનારે। પછી આપેલું છે ત્રીજા નંબર, ધ ખાલી જગ્યા જમ્પડ ઇન્ટુ ધ વોટર, એટલે કે પાણીમાં કોણ કૂદ્યું, તો પાણીમાં આવશે ડેડકો, એટલે ત્યાં ખાલી જગ્યામાં આવશે ફ્રોગ। અહીંયા આપણને બે ખાલી જગ્યા, એન્ટ અને ફ્રોગ, તો આવશે જવાબ ફ્રોગ। પછી આપેલું છે ચોથા નંબર પર કે લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, વુ સેડ ધીઝ, બરાબર, એટલે કે કૂદકો મારે છે પાણીમાં અને કોણ બોલે છે, બરાબર, એટલે કે ચાલો પાણીમાં કૂદીએ, આ વાક્ય કોણ બોલે છે, હુ સેડ ધીસ, એટલે કે આ કોણ બોલે છે, તો આ વાક્ય દેડકો બોલે છે કે ચાલો પાણીમાં તરીએ, બરાબર। તો અહીંયા આપેલું છે ધ ફ્રોગ, તો આપણે ખાલી જગ્યામાં લખી દઈએ ધ ફ્રોગ। પછી અહીંયા આપેલું છે પાંચ નંબર, વિચ ઓફ ધ ફોલોઈંગ કેરેક્ટર ફ્રોમ ધ સ્ટોરી ઇઝ એન ઇન્સેક્ટ, એટલે કે ઇન્સેક્ટ એટલે કે જંતુ, બરાબર, કેરેક્ટર એટલે કે કયું પાત્ર છે જે જંતુનું છે, તો ફ્રોગ, આંટ, માઉસ કે ચીક, તો બાળમિત્રો આંટ એટલે કે કીડી જે જંતુ છે, તો આવશે જવાબ બી, આંટ। છ નંબર, ધ ફ્રોગ લાફ્ડ એટ હિઝ ફ્રેન્ડ્સ, સાચું કે ખોટું, એટલે કે તેના ફ્રેન્ડ એટલે કે તેના મિત્રો સામે હસે છે, તો આ વાક્ય સાચું છે। યુ આર હોપલેસ, હુ સેડ ધીસ, એટલે બરાબર કે આ વાક્ય કોણ બોલે છે કે તમે બધા યુ આર હોપલેસ, તો આ વાક્ય છે તે ફ્રોગ એટલે કે દેડકો બોલે છે, તો આપણે લખીશું ધ ફ્રોગ, એટલે કે યુ આર હોપલેસ એટલે કે તમે નકામા છો, તો આ વાક્ય દેડકો બોલે છે ધ ફ્રોગ। આઠ નંબર, વોટ ઇઝ ધ પ્લુરલ ઓફ માઉસ, તો માઇસ કે નાઇસ, એટલે આઠ નંબરમાં કહેવાનો મતલબ છે માઉસ એટલે કે ઉંદરનું બીજું નામ કયું પણ હોઈ શકે, નાઇસ કે માઇસ, તો આવશે તેનું બીજું બહુવચન એટલે કે માઇસ, માઉસનું બહુવચન થશે માઇસ, એમ આઈ સી। પછી આપેલું છે નવ નંબર, ધ ચીક બ્રાઉટ અ લીફ, તો આ વાક્ય સાચું છે કે ખોટું, એટલે કે પેલું છે એ પાન લઈ આવ્યું, તો આ વાક્ય સાચું છે, તો આપણે અહીંયા ખોરાની નિશાની કરી દઈએ। દસ નંબર, ધ લેડી બગ બ્રાઉટ અ પીસ ઓફ વુડ, તો આ વાક્ય સાચું છે કે ખોટું, એટલે કે લેડી બગ એટલે કે ભમરો છે એ લાકડાનું ટુકડો લાવ્યો, પીસ ઓફ વુડ એટલે કે લાકડાનો ટુકડો લાવ્યો, તો આ વાક્ય ખોટું છે, કારણ કે ઉંદર લાકડાનો ટુકડો લાવ્યો હતો, ભમરો લાવ્યો ન હતો। અગિયાર નંબર, ધ આંટ બરાબર, તો અગિયાર નંબરમાં આવશે કે ધ આંટ બ્રાઉડ અ લોંગ પીસ ઓફ, તો શું આવશે, થ્રેડ કે સ્ટ્રો, તો આવશે સ્ટ્રો। પછી આપેલું છે બાર નંબર, ધ ચીક ધ માઉસ ધ આંટ એન્ડ ધ લેડી બગ મેડ અ ખાલી જગ્યા, તો બધાએ મળીને શું બનાવી, પીલું, ઉંદર, કીડી અને બમરાએ મળીને શું બનાવી, હાઉસ એટલે ઘર કે બોટ, તો એ લોકોએ બોટ એટલે કે નાવડી બનાવી, તો જવાબમાં આવશે બોટ। પછી તેર નંબર, ધે ઓલ ડાન્સ એન્ડ સેંગ લર્ડલી, બરાબર, તો શું આવશે, સાચું કે ખોટું, તો આપણે લખીશું સાચું, કારણ કે એટલે કે તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા, બરાબર, ધે ઓલ ડાન્સ્ડ એન્ડ સેંગ લાઉડલી, બરાબર, તો જવાબ આવશે સાચું, કારણ કે બધા મોટા અવાજે
ગીત ગાયા અને નાચ્યા. પછી 14 નંબર, ધ ખાલી જગ્યા હેર્ડ ધ વોઇસ, બરાબર. ધ ફ્રોગ હર્ડ ધ વોઇસ, બરાબર. એટલે આવશે ફ્રોગ, કારણ કે દેડકાએ આ અવાજ સાંભળ્યો. એટલે કે આ બધા જે અવાજ કરે છે તે અવાજ કોણે સાંભળ્યો, બરાબર. એટલે કે ધ ખાલી જગ્યા હર્ડ ધ વોઇસ, એટલે કે અવાજ કોણે સાંભળ્યો. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે ફ્રોગ, એટલે કે દેડકાએ સાંભળ્યો. 15 નંબર, ધ ફ્રોગ બીકોમ સેડ, સાચું કે ખોટું. એટલે કે દેડકો છે એ ઉદાસ થયો. તો આ વાક્ય ખોટું છે, કારણ કે દેડકો આ જોઈને રાજી થયો હતો, ઉદાસ થયો ન હતો. એટલે આવશે ખોટું. પછી આપેલું છે પ્રશ્ન 10, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ એન્ડ આન્સર યુઝિંગ ધ ગિવન ઓપ્શન્સ. એટલે કે નીચેના ચિત્રો જુઓ અને આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. પહેલા નંબર પર અહીંયા આપેલું છે વોટ ઇઝ ઇટ. તો બાળ મિત્રો, ચિત્ર શેનું દેખાય છે? વોટ એટલે શું, ઇઝ એટલે છે, અને ઇટ એટલે તે, એટલે કે આ શું છે? તો આ પેનનું ચિત્ર છે. તો જવાબ આવશે ઇટથી શરૂ થશે, ઇટ ઇઝ અ પેન. પછી બીજું ચિત્ર આપેલું છે, અહીંયા તમને બે ઓપ્શન પણ આપેલા છે, ઇટ ઇઝ અ પેન અને ધીસ ઇઝ અ પેન. તો ધીસ ક્યારે લાગે? તો વોટ એટલે શું, ઇટ ઇઝ ઇટ, ત્યારે ઇટથી વાક્યનું પૂર્ણાહુતિ થાય છે, એટલે ઇટથી શરૂ થશે. બીજું આપેલું વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે, બરાબર. જ્યારે તમને પૂછવામાં આવેલું છે કે વોટ ઇઝ ધીસ, આ શું છે, ત્યારે ધીસથી શરૂ થશે, પરંતુ તે શું છે કહેવામાં આવે ત્યારે ઇટથી જવાબ લખવાનો છે. તો અહીંયા ધીસથી પૂર્ણાહુતિ થાય છે, તો આપણે અહીંયા ધીસથી શરૂ થશે, ધીસ ઇઝ અ બુક, કારણ કે ઇટ ઇઝ ના આવે, કારણ કે તે શું છે પૂછ્યું નથી, આ શું છે તેવું પૂછ્યું છે, એટલે ધીસ ઇઝ અ બુક. પછી આપેલું છે 3 નંબર ઉપર, તો અહીંયા આપણને સિંહનું ચિત્ર દેખાઈ રહ્યું છે, બરાબર, એટલે કે લાઈન. તો વોટ ઇઝ ઇટ, એટલે કે તે શું છે. તો અહીંયા ઇટથી, અહીંયા વાક્ય છે તે ઇટથી પૂરું થાય છે, તો શરૂ પણ ઇટથી થશે. તો ઇટ ઇઝ અ લાઈન આવશે, ધીસ ઇઝ અ લાઈન આવશે નહીં. 4 નંબર પર વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે, ધીસ એટલે આ, બરાબર. તો આપણે વાક્યની શરૂઆતમાં જ્યારે જવાબ લખીએ ત્યારે પણ વાક્ય છે ધીસથી શરૂ થશે, એટલે આપણે અહીંયા લખીશું ધીસ ઇઝ અ રેબિટ, એટલે કે આ સસલું છે. તો આપણે અહીંયા લખી દઈએ ધીસ ઇઝ અ રેબિટ. પછી અહીંયા આપેલું છે આઈ એમ રીડિંગ, બરાબર, એટલે કે હું વાંચું છું. તો અહીંયા તમને આપેલી સૂચના છે કે અંગ્રેજીમાં ક્રિયા ચાલુ હોય છે તે દર્શાવવા ક્રિયાપદના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. તો આઈએનજીનો મતલબ છે કે હાલની ક્રિયા દર્શાવો, એટલે કે તમે હાલમાં ખાઈ રહ્યા છો, પી રહ્યા છો, વાંચી રહ્યા છો, બોલી રહ્યા છો, જે હાલની ક્રિયા દર્શાવે છે તેમાં અંતે આઈએનજી મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે આઈ એમ અ રીડિંગ, એટલે કે હું વાંચી રહી છું, બરાબર. તો અહીંયા તમને આપેલું છે સિંગ, તો સિંગ એટલે થશે ગાવું, બરાબર, એટલે કે હું ગાઈ રહી છું. પછી જમ્પ એટલે કે જમ્પિંગ, તો કૂદકા મારવા એટલે કે કૂદકા મારી રહી છું. સ્લીપ એટલે સૂવું, તો થઈ જશે સ્લીપિંગ, એટલે કે સૂઈ રહી છું. ગો એટલે જવું, એટલે ગોઈંગ એટલે કે જઈ રહી છું. પછી આપેલું છે ડ્રો, ડ્રો એટલે દોરવું, અને ડ્રોઈંગ એટલે થઈ જશે દોરી રહી છું. ટોક એટલે બોલવું, અને ટોકિંગ એટલે બોલી રહી છું. રાઇટ આપેલું છે, રાઇટ એટલે લખવું, અને રાઇટિંગ એટલે લખી રહી છું. પુલ, પુલ એટલે ખેંચવું, પુલિંગ એટલે ખેંચી રહી છું. સીટ એટલે બેસવું, તો સિટિંગ એટલે બેસી રહી છું. કમ એટલે આવો, અને કમિંગ એટલે આવી રહી છું. પછી અહીંયા આપેલું છે ડાન્સ, ઇટ, થ્રો, પુશ અને પ્લે. તો બધા જ વાક્યોમાં તમે પાછળ આઈએનજી મૂકશો, એટલે જે હાલની ક્રિયા દર્શાવે છે તેમની પાછળ આઈએનજી મૂકવાથી તે ચાલુ ક્રિયા થઈ જશે. પછી અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર 11, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ આઈએનજી, એટલે કે આઈએનજીનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. જે આપણે ઉપર જોયું એ ફક્ત ઉદાહરણ હતા કે આઈએનજી ક્યારે મૂકીએ તો શું થાય. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે સૌથી પહેલું આપેલું છે હી ઇઝ અ ખાલી જગ્યા ઓન ધ ટ્રેક. તો અહીંયા તમને બાજુમાં રન લખેલું છે, તો રન એટલે કે દોડવું, તો રનિંગ એટલે થઈ જશે દોડી રહી છે. તો અહીંયા આપણે પહેલું જોઈએ વિશ્વા ઇઝ ખાલી જગ્યા એન્ડ ઇઝી, બરાબર, એટલે કે વિશ્વા છે એ સહેલું લખી રહી છે, બરાબર. એટલે અહીંયા રાઇટ એટલે કે રાઇટિંગ કરવાનું છે, કેમ કે તે લખી રહી છે તેવું સાબિત કરવાનું છે, રાઇટનું થઈ જશે રાઇટિંગ. પછી આપેલું છે યુગ ઇઝ ખાલી જગ્યા સ્ટોરી બુક, એટલે કે યુગ છે એ પુસ્તક વાંચી રહ્યો છે,
तो अहीं आपणे वाँची रह्यो छे एना बदले रीडनी जग्याए वाँची रह्यो लगावा माटे आईएनजी मूकीने रीडिंग करवू पड़शे। मोहन इज अ खाली जग्या क्रिकेट, तो अहीं कौंसमां आपणने प्ले आपेलू छे एटले के ते क्रिकेट रमी रह्यो छे तेवू लखवा साबित करवा माटे आपणे प्लेइंग एटले के आईएनजी वाळो शब्द लगावीने लखवानो रहेशे। ध डॉग इज खाली जग्या ऑन ध मेट, बराबर, एटले के डॉग छे ते સુઈ રહ્યો છે પથારીમાં સૂતો છે, બરાબર, તો પરંતુ સ્લીપની જગ્યાએ થઈ જશે સ્લીપિંગ। પાંચ નંબર, હી ઇઝ ખાલી જગ્યા અ બોલ, એટલે કે તે બોલ ફેંકી રહ્યો છે, બરાબર, ફેંકે છે તેવું નહીં પરંતુ ફેંકી રહ્યો છે તે લખવા માટે આઈએનજી થ્રોની પાછળ આઈએનજી લાગી જશે। બાર નંબર, ફિલ ઇન ધ બ્લેક્સ ઇન ઇંગ્લિશ લેટર્સ એઝ શો ઇઝ ધ એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ મુજબ અંગ્રેજી અક્ષરો મૂકીને ખાલી જગ્યા પૂરો। એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને પલ તો એપલ, કે તો કેળું થઈ ગયું। હવે અહીંયા તમને ઇંગ્લિશ માટે ઈ ઘટે છે તો ઇંગ્લિશ, બીજામાં તમને જિજ્ઞેશ લખવા માટે આપણે અહીંયા ગુજરાતી શબ્દની આગળ અંગ્રેજી શબ્દ મૂકવાનો છે એટલે કે તેનો એક અર્થ મૂકીશું, તો અહીંયા અંગ્રેજી અક્ષર મૂકીશું જી એટલે જિજ્ઞેશ, પછી વણ આપેલું છે એટલે થઈ જશે સીવણ, એકતા કતા આપેલું છે એટલે એકતા, પછી આપેલું છે વનિતા, કેમ કે નીતા આપેલું છે આગળ નામ પૂરું કરવા માટે વી લગાવી દો એટલે વિનિતા, પછી આપેલું છે સ એટલે કે સી, કેમ સી મૂકવાનું છે તો કે બાજુમાં માં આગળ સી આપેલું છે, બરાબર, એટલે કે સી આપેલું નથી પરંતુ આપણે અહીંયા અંગ્રેજી અક્ષર મૂકવાનો છે ખાલી જગ્યામાં આપેલું છે એટલે થઈ ગયું સીમાં, પછી અંપલ આપેલું છે ખાલી જગ્યા અંપલ એટલે આપણે ડિમ્પલ, ડી મૂકી દે એટલે ડિમ્પલ, પછી કેયુર કરવા માટે યુરની આગળ કે મૂકી દો એટલે કેયુર, પછી આપેલું છે ઓશીકુ, શીકુ છે એની આગળ ઓ મૂકી દો એટલે ઓશીકુ થઈ જશે, નલ આપેલું છે તો એની આગળ બી મૂકી દો એટલે બિનલ, ના આપેલું છે એની આગળ ટી મૂકી દો એટલે ટીના, બાર યુવરાજ આપેલું છે, વરાજ આપેલું છે આગળ યુ મૂકી દઈએ એટલે યુવરાજ, પછી શાલ આપેલું છે જેની આગળ વી મૂકી દઈએ એટલે વિશાલ, ચૌદ તો ઝી મૂકી દો એટલે ઝીરો થઈ જશે। તેર નંબર, રીડ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ મેક રાઉન્ડ ધ લેટર્સ ડી ઝી એસ ટી, નીચે આપેલા શબ્દો વાંચો તેમાં આવતા મૂળાક્ષરો ડી ઝી એસ અને ટી ફરતે ગોળ કરો, તો બાળમિત્રો ડી ઝી એસ ટીની ફરતે ગોળ કરીશું। અહીંયા તાજમહલ આપેલું છે તો જેની અંદર આખા તાજમહલની અંદર ક્યાંય ડી ઝી એસ જી એસ ટી જોવા મળે છે તો ફક્ત ટી મળે છે તો ટી ઉપર ગોળ। બીજા નંબર પર દિલ્હી આપેલું છે જેમાં જી એસ કે ટી નથી આવતો પરંતુ ડી આવે છે તો ડી ઉપર ગોળ। પછી આપેલું છે કુતુંબમિનાર, તો કુતુંબમિનારમાં અહીંયા તમને જી એસ ટી કે ડી દેખાઈ રહ્યા હોય ત્યાં ગોળ કરો તો અહીંયા ટીમાં ગોળ આવશે। ચોથા નંબર પર આપેલું છે જામનગર, તો અહીંયા જી આપેલો છે। પછી આપેલું છે તારાપુર, તો તારાપુરનો અહીંયા ટી આપેલો છે, તાપીમાં પણ ટી થશે। પછી અહીંયા આપેલું છે ફતેહસાગર, તો ફતેહસાગરમાં ટી એસ અને જી ત્રણેય આપેલું છે તો ત્રણેય ફરતે ગોળ। પછી આપેલું છે પાવાગઢ, તો પાવાગઢની અંદર જી આપેલો છે તો જી ઉપર ગોળ કરી દો। નવ નંબર આપેલું છે શેત્રુંજય લખેલું છે તો એમાં આવશે એસ ટી ઉપર ગોળ। પછી આપેલું છે સાબરમતી, જેમાં એસ અને ટી ઉપર ગોળ આવશે, શા માટે એસ ટી ઉપર ગોળ કર્યું તો કે અહીંયા આપેલું છે જી સી ડી ઝી એસ અને ટીની ફરતે ગોળ કરો। પછી અગિયાર નંબર આપેલું છે મહીસાગર, તો મહીસાગરમાં આવશે એસ અને જી। બાર નંબર પર આપેલું છે સુરેન્દ્રનગર, તો એસ અને ડી અને જી ઉપર ગોળ કરો। પછી આપેલું છે સાપુતારા, તો એસ અને ટી ઉપર ગોળ કરો। પછી આપેલું છે લુણાવાડા, તો ડી ઉપર જ ગોળ આવશે। તો બાળમિત્રો હવે આપણે જોઈએ એક્ટિવિટી 13, સ્ટોરી આપેલી છે જુમ્બો મીટ્સ મોન્ટી, તો આપણે જુમ્બો અને મોન્ટીની સ્ટોરી છે તે એટલે કે આ જે આપેલી વાર્તા છે તે આપણે પાઠ આપણે ચેપ્ટર જે યુનિટ 3 હતું તે યુનિટ 3માં આપણે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા, બરાબર। તો આપણે હવે જોઈએ, તો આપણે જોયું હતું બમ બુમરા એક એવું સરઘસ હતું, બરાબર, તે સમયમાં ઝુંઝુનરા એવા લાંબેથી અવાજો આવતા હતા, સરકસના હાથી હતા, તેમાં જંબો મંબો અને રંબો હતા। જંબો છે વચ્ચે ઊભો હતો, તેની પાસે ઢોલ હતો, તે ખૂબ તોફાની હતો। સરકસ પૂરું થાય છે, જંબો છે તેના તંબુમાં હતો, તે તંબુમાંથી જુએ છે, તે ભૂખ્યો છે અને તેને ખાવાનું જોઈએ છે અને તેને સરસ કેળા પણ
જંબો ને કઈ રીતે મળશે તેવું વિચારે છે અને જંબો છે એ સર્કસમાંથી ભાગી જાય છે. બધા શાંતિથી સૂતા છે. જંબો છે એ તંબુમાંથી જઈ રહ્યો છે. તેણે ઘંટડી પકડી રાખી છે કેમ કે નહીંતર ઘંટીનો અવાજ બધાને જગાડી દે. પરંતુ જંબો છે એ કેળાના એક ઝાડની નીચે ખૂબ જ નજીક છે. તેને કેળા ખૂબ ભાવે છે, તે ભૂખ્યો પણ છે. હવે જંબો છે શું કરી રહ્યો છે, તે કેળા સુધી પહોંચી નથી શકતો એટલે તે ઘણે ઊંચે જોરથી ઝાડ હલાવી અને તે કેળાને ઝાડ પરથી નીચે પાડવાની કોશિશ કરે છે. પણ કેળાના ઝાડ પર કોણ સૂતું છે, તો ત્યાં વાંદરો સૂતો હતો જેનું નામ મોન્ટી હતું. હવે જંબાને એ વાંદરો દેખાતો નથી અને ખૂબ જોરથી ઝાડ હલાવે છે. જુએ તો વાંદરો છે નીચે પડી રહ્યો છે અને બરાબર જંબોના માથા પર. તો જંબો છે બૂમ પાડે છે અને હસે છે અને તેઓ બંને મિત્રો બની જાય છે, જે વાર્તા આપણે જોઈ હતી. તો હવે આપણે તેના આધારે પ્રશ્ન 14 છે જે આન્સર ધ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટોરી જંબો મીટ્સ મોન્ટી, એટલે કે જંબો મીટ્સ મોન્ટી વાર્તાના આધારે આપણે પ્રશ્નોના ઉત્તર આપીશું. એક્ઝામ્પલ તરીકે આપેલું છે વોટ ઇઝ ધીસ, બરાબર, તો ટીચર કે અ સર્કસ સ્ટેન્ડ, તો આવશે ધીસ ઇઝ અ સર્કસ સ્ટેન્ડ, બરાબર, એટલે કે અહીંયા તંબુ હતું અને સર્કસ. પહેલા નંબર પર આપેલું છે હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ ટેન્ટ, એટલે કે તંબુમાં કેટલા હાથી હતા, 3 કે 5, તો આવશે 3. તો જવાબ કઈ રીતે બનશે, તો ધેર આર 3 એલિફન્ટ્સ ઇન ધ ટેન્ટ. બીજા નંબર પર આપેલું છે ગીવ નેમ ઓફ ઓલ ધ 3 એલિફન્ટ્સ, એટલે કે ત્રણેય હાથીઓના નામ બોલો, તો મુંબો, જુંબો અને રૂમ્બો આવશે. ત્રીજા નંબર પર હુ ઇઝ પ્લેઇંગ અ ડ્રમ, તો રૂમ્બો કે જુંબો, એટલે કે કોણ રમે છે ડ્રમ સાથે, તો જંબો ઇઝ પ્લેઇંગ ડ્રમ, એટલે કે જંબો છે રમી રહ્યો છે ડ્રમ સાથે. ચોથા નંબર પર હુ ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, એટલે કે વચ્ચે કોણ ઊભું છે, તો મુંબો કે જંબો, તો જંબો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. પાંચ નંબર વેર ઇઝ જુંબો આફ્ટર ધ સર્કસ ઇઝ ઓવર, તો ઇન ધ ટેન્ટ કે ઓન ધ ટેબલ. જ્યારે સર્કસ પૂરું થાય છે ત્યારે તંબુમાંથી, તો તંબુમાં કે ઓન ધ ટેબલ આવશે કે ટેબલ ઉપર પૂરું થાય છે, તો તે તંબુની અંદર એટલે કે ટેન્ટની અંદર સર્કસ છે એ પૂરું થાય છે, બરાબર. તો આફ્ટર ધ સર્કસ ઇઝ ઓવર જુંબો ઇઝ ટેન્ટ લખી દઈએ. પછી આપેલું છે 6 નંબર હુ ઇઝ હંગરી, એટલે કે કોણ ભૂખ્યું થયું છે, જુંબો કે રૂંબો, તો હંગરી ઇઝ જુંબો, એટલે કે જુંબો ઇઝ હંગરી લખી દઈએ. 7 નંબર આપેલું છે જુંબો સેવ સમ ખાલી જગ્યા થ્રુ આઉટ ધ ટેન્ટ, તો બનાનાસ, પોટેટોસ, ટોમેટોસ કે એપલ, બરાબર, એટલે કે તેને શું જોઈતું હતું, તો કે બનાના, બરાબર, તો તેને આપણે જવાબ લખીશું એ. 8 નંબર ઓલ આર ખાલી જગ્યા ઇન ધ ટેન્ટ એટ નાઇટ, એટલે કે બધા ટેન્ટની અંદર રાત્રે શું કરી રહ્યા હતા, ખાતા હતા કે સૂઈ રહ્યા હતા, તો કે સૂઈ રહ્યા હતા, એટલે આવશે સ્લીપિંગ. 9 નંબર જંબો ઇઝ હોલ્ડિંગ ધ ખાલી જગ્યા વાઇલ્ડ રનિંગ, એટલે કે દોડતો જાય છે અને હોલ્ડિંગ એટલે કે શું પકડી રાખ્યું છે, તો બેલ, બોલ, કેપ્સ કે ડ્રમ્સ, તો જવાબ આવશે બી, બેલ્સ પકડી રાખ્યા છે. વાય ઇઝ જુંબો હોલ્ડિંગ ધ બેલ્સ, એટલે કે એણે બેલ્સ છે શા માટે પકડી રાખ્યો હતો, બીકોઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરી વન, બરાબર, એટલે કે બધા જ જાગી ના જાય, તે બધા જ તેનો અવાજ સાંભળીને એના માટે તેણે એ પકડી રાખેલા હતા બેલ્સ. તો જવાબ લખીશું જુંબો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ બીકોઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરી વન, એટલે કે બધા સૂતા હતા, બરાબર, કોઈ જાગી ન જાય એના માટે, એને કોઈ જોઈ ન જાય તે માટે એણે બેલ પકડેલો હતો. તો બનાનાસ ટ્રી વોઝ ખાલી જગ્યા શોર્ટ કે ટોલ, એટલે કે કેળાનું ઝાડ ઊંચું છે કે નીચું, તો આવશે ઊંચું. હુ ઇઝ મોન્ટી, એટલે કે મોન્ટી કોણ છે, તો મોન્ટી ઇઝ અ મંકી, એટલે કે મોન્ટી એ વાંદરો છે. હુ બીકમ ફ્રેન્ડ, બરાબર, તો બીકેમ ફ્રેન્ડ, તો જુંબો એન્ડ મોન્ટી બીકમ ફ્રેન્ડ, એટલે કે કોણ ફ્રેન્ડ બની જાય છે, તો જુંબો અને મોન્ટી. 15 નંબર કમ્પ્લીટ ધ લાઇન્સ ફ્રોમ ધ સ્ટોરી, એટલે કે વાર્તાના આધારે વાક્યો પૂરા કરો, તો અહીંયા આપણે લખીશું, તો જુંબો ઇઝ લુકિંગ થ્રોડ તો ખાલી જગ્યા, તો ટેન્ટ કે રોડ, બરાબર, તો કેમાંથી જોઈ રહ્યો હતો, તો કે ટેન્ટમાંથી, એટલે કે ટેન્ટ લખી દઈએ. આ ધેર આર સમ નાઇસ ખાલી જગ્યા બનાના સ્કેપલ, એટલે કે ઓહ ખૂબ સરસ દેખાઈ રહ્યા છે, તો બનાના કે સફરજન, એટલે કે કેળા કે સફરજન, તો આવશે બનાના, એટલે કે કેળા. અ મંકીઝ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી, એટલે કે મંકી છે તે કેળાના ઝાડ પર શું કરી રહ્યો હતો, તો કે તે સ્લીપિંગ, એટલે કે સૂઈ રહ્યો હતો. જુંબો ડઝન્ટ સી ધ ખાલી જગ્યા, બરાબર, એટલે કે જુંબો કોને જોયો છે, તો કે મંકીને.
ડઝન્ટ સી ધ એટલે કે કોનું જોયો નહીં, તો કે મંકીને, એટલે કે આવશે MONKEY, મંકી એટલે કે વાંદરાને ન જોયો. 5 નંબર, ધ ખાલી જગ્યા ઇઝ ફોલિંગ ડાઉન રાઇટ ઓન ધ ટોપ ઓફ ઝુમ્બસ હેડ, બરાબર, તો શું આવશે કે ઉપરથી કોણ નીચે પડ્યું, તો કે મંકી, તો આપણે લખી દઈએ મંકી. 16 નંબર, માર્ક ટ્રુ એટલે કે ખરું ઓર ફાલ્સ એટલે કે ખોટું, સાચું હોય ત્યાં સાચું અને ખોટું હોય ત્યાં ખોટું જણાવો. 1 નંબર પર, ઝુમ્બો ઇઝ સ્લીપિંગ ઇન ધ ટેન્ટ, બરાબર, એટલે કે તેના ટેન્ટમાં સૂતો છે, તો આવશે ખોટું, કેમ કે તે તંબુમાં સૂતો નથી. ઝુમ્બો એટ ઓલ ધ બનાનાસ, બરાબર, એટલે કે ઝુમ્બા છે એની પાસે બધા બનાના એટલે કે કેળા છે, તો આવશે ખોટું. ઝુમ્બો ઇઝ નોટ હોલ્ડિંગ ધ બેલ્સ, તો પણ આવશે ખોટું, કે બેલ વગાડી રહ્યો નથી. હોલ્ડિંગ નોટ ધ બોલ્સ એટલે કે તેણે બોલ જે બેલ્સ હતો તેના ગળામાં ઘંટડી તે પકડી નથી, તો આવશે ખોટું, કારણ કે તેણે તે ઘંટડી પકડી હતી. 4 નંબર, ઝુમ્બો લવ્સ બનાના, તો આવશે સાચું, કેમ કે તેને બનાના ખૂબ ગમે છે. ઝુમ્બો કેન નોટ રીચ ધ બનાનાઝ, બરાબર, એટલે કે તેને કેળા છે, કેન નોટ રીચ ધ બનાનાઝ એટલે કે તેની પાસે વધારે બનાના નથી, તો આવશે સાચું. પછી આપેલું છે 17 નંબર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો. 1 નંબર પર, ઝુમ્બો ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી એટલે કે શેકિંગ કે ક્લિમ્બિંગ, બરાબર, એટલે કે ઝુમ્બો છે ઝાડ પર ચડે છે, ના, તો આવશે શેકિંગ. અ મંકી ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી એટલે કે ઝાડના કેળાના ઝાડ પર કોણ સૂતું છે, તો આવશે મંકી એટલે કે વાંદરો. ધ મંકીઝ નેમ ઇઝ ખાલી જગ્યા, તે વાંદરાનું નામ શું છે, તો કે મોન્ટી. ધ મંકી ઇઝ ફેલિંગ, બરાબર, એટલે કે નીચે, તો અપ કે ડાઉન આવે, તો કે ડાઉન એટલે કે પડ્યો. ઝુમ્બો ખાલી જગ્યા એન્ડ લાફ્ટ, બરાબર, ઝુમ્બો હસે છે અને ક્રેસ કે શોર્ટ, તો આવશે શોર્ટ્સ. પછી આપેલું છે અહીંયા એક્ટિવિટી 14 કે કમ લિટલ ચિલ્ડ્રન દ્વારા, જે આપણે સરસ મજાની કાવ્ય જોઈ હતી પાઠ્યપુસ્તકમાં, કે આવો નાના બાળકો મારી પાસે, અંગ્રેજી શીખીશું પણ ગાઈશું, નાચીશું પણ ફક્ત અંગ્રેજીમાં, આવો નાના બાળકો તાળીઓ પાડો તાળી. હવે નાના બાળકો ટેપ ટેપ વર્તુળમાં નાચે, ગોળ ગોળ, પછી કૂદો વહાલા બાળકો અને જમીન પર ધીમેથી પડો. આવી વાર્તા આપણે, એટલે કે આવું જે ગીત છે સરસ મજાનું પાઠ્યપુસ્તકમાં જોયું, જેના આધારે આપણે અહીંયા પ્રશ્ન 18 જોઈએ. રીડ ધ પોઈમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કવિતા વાંચીને જવાબ લખો. પેલું આપેલું છે, ધ લિટલ ચિલ્ડ્રન વિલ લર્ન ખાલી જગ્યા, તેઓ શું વાંચી રહ્યા છે નાના બાળકો, તો આવશે ઇંગ્લિશ એટલે સી જવાબ. બીજું, ધ ચિલ્ડ્રન વિલ ખાલી જગ્યા ઇન ઇંગ્લિશ, તેઓ ઇંગ્લિશમાં શું કરી રહ્યા છે, તો કે નાચી રહ્યા છે. ધ લિટલ ચિલ્ડ્રન વિલ બી સેડ ટુ ક્લેપ, સાચું કે ખોટું, એટલે કે નાના બાળકો છે તેઓને તાળી પાડવામાં ઉદાસ થાય છે, તો આવશે ખોટું, તેઓને તાળી પાડવામાં મજા આવતી હતી. હુ વિલ ડાન્સ ઇન ધ સર્કલ ખાલી જગ્યા, તો ચિલ્ડ્રન કે પેરેન્ટ્સ એટલે કે કોણ નાચી રહ્યું હતું સર્કલમાં, તો આવશે ચિલ્ડ્રન. ધ લિટલ ચિલ્ડ્રન વિલ ખાલી જગ્યા ટુ ધ ગ્રાઉન્ડ, બરાબર, તો વિલ ફેલ ટુ ધ ગ્રાઉન્ડ આવશે, કારણ કે તેઓ જમીન પર ધીમેથી પડો, તો એના માટે આવશે ફોલ એટલે પડો. તો બાળમિત્રો એમાં લખી દઈએ. તો બાળમિત્રો અહીંયા આપણું યુનિટ 3 છે તે પૂરું થાય છે. હવે આગળના વિડીયોમાં આપણે ફરી મળીશું. મને સાંભળવા બદલ ધન્યવાદ.